નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર આવકાર કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડનું ડ્રગ્સ ઝડપવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ. કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેંસાણીયાની ધરપકડ. અન્ય 2 કેમિસ્ટ મયુર દેસલે અને અમિત પેસુરિયાની ધરપકડ. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસના મુમતાઝ પટેલે ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાતના નિવેદન સાથે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું. ભરૂચના જિલ્લા ભાજપના પ્રમુખ અને ભરૂચના ધારાસભ્યએ રદિયો આપ્યો. ઉત્તર પ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી, મહાન પેગંબર વિરુદ્ધ થયેલ અભદ્ર ટિપ્પણીનો મામલો, સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ. મહંત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ. આજરોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ભરૂચથી વડોદરા અને વડોદરાથી ભરૂચ જતા માર્ગનું ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચથી વડોદરા જતો માર્ગ સમારકામ ચાલતું હોય ટોલ ટેક્સ વસૂલવામાં આવતું ન હતું. અંકલેશ્વર હાઈવે ઉપર ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રેલર આમલા ખાડીમાં ખાબક્યું. ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોત. અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેન ઝડપવાના મામલામાં પોલીસે કંપનીના 3 ડિરેક્ટર અને અન્ય 2 કેમિસ્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અંકલેશ્વર કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ દિલ્હી લઈ જવામાં આવશે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડનું કિંમતનું 518 કિલો કોકેન ઝડપાવાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેંસાણીયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અન્ય 2 કેમિસ્ટ મયુર દેસલે અને અમિત મૈસુરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી મટીરિયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું છે, જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીવનરક્ષક દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. રૂપિયા 5,000 કરોડનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલામાં અંકલેશ્વરમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં જે ગુનો નોંધાયો છે એ ગુનામાં આ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંકલેશ્વર કોર્ટમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ દિલ્હી લઈ જવામાં આવશે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સ ઉત્પાદનના મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના મુમતાઝ પટેલે ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાતના નિવેદન સાથે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોને કારણે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભરૂચના જિલ્લા ભાજપના પ્રમુખ અને ભરૂચના ધારાસભ્યે રદિયો આપ્યો હતો. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ગતરોજ આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી નશીલા પદાર્થ ઉત્પાદનનો પર્દાફાશ થયો હતો, જે અંગે કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત હવે ડ્રગ્સનો પ્રવેશ દ્વાર બની રહ્યું છે, કારણ કે ગુજરાતમાંથી સતત ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. વધુમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી વખતે પણ 30% ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું હતું, પરંતુ ઉડતા પંજાબ બાદ હવે ગુજરાત પણ ઉડતા ગુજરાત ચોક્કસપણે થઈ રહ્યું છે. 30 વર્ષથી ભાજપ સરકાર છે અને આ તેમના નાક નીચે થઈ રહ્યું હોવાના આક્ષેપ મુમતાઝ પટેલે કર્યા હતા. મુમતાઝ પટેલે ઉડતા ગુજરાતના કેટલાક આક્ષેપ સામે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. મુમતાઝ પટેલ કોણ? મુમતાઝ પટેલ જેને કોઈનું રેશન કાર્ડ બનાવ્યું નથી, જેને કોઈને પીડાની સમજવાનો પ્રયત્ન નથી કર્યો, એ મુમતાઝ પટેલ કે જે કોંગ્રેસમાં નેતા ગણાતા અહમદ પટેલની દીકરી છે, એ વારસામાં એમને આ મળેલું છે. જ્યારે તમે ડ્રગ્સની વાત કરી હોય તે મુમતાઝબેનને એમના જે પ્રદેશમાં નશોનો કારોબાર થઈ રહ્યો છે, ઘરે ઘરે સુધી નશો પહોંચી ગયો છે, તેવા પંજાબમાં કોની સરકાર છે? હું જાંબાજ ગુજરાતના પોલીસ અધિકારીઓને અભિનંદન આપીશ કે એમને કોઈની પણ પરવા કર્યા વગર અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતને જે રીતે મોડેલ ગુજરાત તરીકે સમગ્ર દેશમાં એસ્ટાબ્લિશ કરી રહ્યા છે, ત્યારે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં જ્યાં પણ નશાનો કારોબાર ચાલતો હશે તે નશાના કોઈ પણ
કારોબારી કરનારા હશે એ ગમે તે ચમરબંડી હશે તેને છોડતા નથી અને એના ભાગરૂપે જ હમણાં બે દિવસ પહેલાં અંકલેશ્વરમાં ખૂબ મોટા પ્રમાણમાં નશાની ફેક્ટરી પકડે છે ત્યારે હું પુનઃ ગુજરાતની પોલીસને અભિનંદન આપીશ અને શાબાશી આપીશ. જ્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા પણ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે આપેલા નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું. મુમતાઝબેને આજની આ ડ્રગ્સ પકડાવવાની ઘટનાને જે ઉડતા પંજાબ તરીકેની ઉપમા પંજાબને મળી છે એની સાથે ગુજરાતને સરખાવવાનો પ્રયાસ કર્યો છે એ નિંદનીય છે, વગોડવાપાત્ર છે. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગુજરાત છે. અનેક વર્ષો સુધી કોંગ્રેસે પંજાબમાં શાસન કર્યું, આ ડ્રગ્સની બદીને રોકી શકી નહીં અને યુવાનોના ઘર સુધી પોતાના સુધી આ ડ્રગ્સ પહોંચી ગયું અને એના કારણે આજે પંજાબને એ ઉડતા પંજાબની ઉપમા મળી છે. આની સાથે ગુજરાતને સરખાવી ન શકાય. ગુજરાતની બાહોશ પોલીસ એણે આ ડ્રગ્સના નેટવર્કને છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સની નીતિને ધ્યાનમાં રાખીને પકડ્યું છે, એ અભિનંદનને પાત્ર છે. આજે પણ અંકલેશ્વરથી દિલ્હીની પોલીસ અને ગુજરાતની બાહોશ પોલીસે આ પકડ્યું છે નેટવર્ક, એ ખરેખર અભિનંદનને પાત્ર છે. એને અભિનંદન આપવાને બદલે મુમતાઝભાઈ આ પ્રકારે ટીકા કરે, ગુજરાતની પંજાબ સાથે તુલના કરે યોગ્ય નથી. ઉત્તર પ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરતા તેમજ મહાન પેગંબર વિરુદ્ધ થયેલી અભદ્ર ટિપ્પણીને મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે, જેને અનુસંધાને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પેગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી તથા વાણી વિલાસ કરવામાં આવતા મહંત વિરુદ્ધ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ ઉત્તર પ્રદેશના મહંત યતિ નરસિંહાનંદ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પેગંબર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરીને કરવામાં આવ્યું છે. આ મહંત દ્વારા વારંવાર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા નિવેદનો વખતો વખત કરવામાં આવતા હોય છે, જેનાથી દેશની એકતા અને ભાઈચારાને ઠેસ પહોંચે છે. ત્યારે મહંત વિરુદ્ધ ગુનો દાખલ કરી સખતમાં સખત સજા કરવામાં આવે તેવી ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા માંગ ઉઠી છે. આ યતિ નરસિંહાનંદની અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે આ નરસિંહાનંદને તાત્કાલિક પકડીને જેલના સળિયા પાછળ ઢકેલવામાં આવે. આ શેતાન સંત એનું કામ શું છે? સંતનું કામ અને સંતની ઉપર હજુ ફરી વખત કહે કે સંતનું કામ એ હોય કે બે સમાજ વચ્ચે કોમી વ્યામંજન ન ફેલાવે, એનું કામ તો એ હોય તો એકતા જળવાય ને ભાઈચારા જળવાય. પણ આ મુનાફિકે જે હુજુરની શાનમાં ગુસ્તાકી કરી એને આજે અમે વખોડીએ જ અને સમાજ મુસ્લિમ સમાજના લોકો અહીંયા ભેગા થઈને આજે ભરૂચના કલેક્ટર તુષાર સુરમેના મારફતે ભારતના રાષ્ટ્રપતિશ્રી મેડમ દ્રૌપદી મુર્મુ મેડમને એક આવેદનપત્ર આપી અને માંગ કરીએ જ કે મુસ્લિમ સમાજને ન્યાય મળે, જસ્ટિસ મળે. આ સેટમાં વારંવાર દેશની એકતા તોડવાનો પ્રયત્ન કરેલો છે. અત્યારે આપણે જ્યારે ભારત સુપર પાવર બનવા જઈ રહ્યું હોય પરંતુ આવા કોમવાદી માણસ ધરાવતા વ્યક્તિઓ દ્વારા આ દેશની શાંતિનો જોખમ માનો છે. આ વ્યક્તિ બહાર રાખવાના લાયક નથી અને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે. અમારી માંગ છે તાત્કાલિક અને પકડી અને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે, નહીં તો દેશની એકતા મેં જોઈ લો કે ભારત દેશની જે વિદેશમાં છબી ખેડાયેલી છે આવા શેતાનોથી. એટલે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને અપીલ કરીએ કે મુસ્લિમ સમાજની માંગ છે કે આ શેતાન નરસિંહાનંદને તાત્કાલિક પકડી નરસિંહાનંદને જેલના સળિયા ઢકેલવામાં આવે અને ભારત દેશની એકતા જળવાય રહે એવી અમારી માંગ છે. રાષ્ટ્રપતિ દ્વારા અમારો એક રિક્વેસ્ટ છે કે એમને તાત્કાલિક અને આવી ઘરી ઘરી કૃતાર્થ કરનારાઓથી આ દેશ ખંડિત થાય છે, આ ખંડિત થતાં બચાવે. મુસ્લિમોને હજુ પણ શાંતિ પ્રિય અપીલ છે, મુસ્લિમ હજુ રોડ પર નથી આવતી. જે દિવસે રોડ પર આવી જશે તો તમે જોયું છે મહારાષ્ટ્રના અંદર આ તો 1% સંખ્યા હતી. યાદ રાખજો આ સરકારો હલી જશે એટલે મુસ્લિમોની આહટ પહોંચે એવું કામ ન કરો અને જે કરે છે એના પ્રત્યે પારદર્શિકાથી તમારી કાનૂની વ્યવસ્થાથી એમને કાયદા કે રીતે નાખો, એવી સજા આપો કે આમની જે આ બધી અભદ્ર ટિપ્પણી કરવાનો ફરીવાર મોકો ન મળે અને સરિયાના પાછળ જ એમની જિંદગી જાય. હું એ જ કહેવા માંગુ છું આપના માધ્યમથી. કેટલાક મહિનાઓથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચથી વડોદરા જતા માર્ગનું સમારકામ ચાલતું હતું, માટે ટોલ વસૂલવામાં આવતો ન હતો. આજરોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચથી વડોદરા અને વડોદરાથી ભરૂચ જતા માર્ગનું ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે.
ભરૂચથી વડોદરા અને વડોદરાથી ભરૂચ અને માતર જતા વાહન ચાલકોએ આ સાવચેતી રાખીને હવે જવું પડશે. અત્યાર સુધી જે બેરિકેડ ખુલ્લા હતા તે આજરોજથી ટોલટેક્સ ચાલુ થતાં નીચે પાડી દેવામાં આવ્યા છે, જેથી તમામ વાહન ચાલકોએ ટોલટેક્સ ઉપર સાવચેતી રાખીને જવું, જેથી કરીને વાહનને નુકસાન ન થાય અને ટોલટેક્સ ઉપર ડબલ રૂપિયા ચૂકવવા ન પડે. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આમલાખાડી નજીક ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર કાસમાં ખાબકતા ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આમલાખાડી નજીક માર્ગ પરથી પસાર થતી વેળા ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરનો અચાનક કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન ટ્રેલર વરસાદી કાંસમાં ખાબક્યું હતું. જોકે ટ્રેલર ધડાકાભેર કાંસમાં ખાબકતા ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટે ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં હાજર અન્ય લોકોની મદદથી ટ્રેલર ચાલકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે હાલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ. ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના AC, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ LED પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024 થી 10 નવેમ્બર 2024 સુધી. માટે આજે જ LED ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ. બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ, તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ. બીજા બધા કરતાં વધારે અપટુ 7.5%થી અપટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95109-5201. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63529-36573. અલ્ટી મોબાઈલ. અલ્ટી મોબાઈલ ભરૂચ રજૂ કરે છે દિવાળી પહેલાં જ માનવંતા ગ્રાહકો માટે દિવાળી કરતાં પણ વધુ સારી અમૂલ્ય સ્કીમનો લાભ લેવાની તક. તો દિવાળીની રાહ શું કામ જોવાની. રૂપિયા 10,000 થી 15,000ની કિંમતના સ્માર્ટફોનની ખરીદી કરો અને મેળવો લેધર બેગ અને નેકબેન્ડ તદ્દન વિનામૂલ્યે. રૂપિયા 16,000 થી 25,000ની કિંમતના સ્માર્ટફોનની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ, નેકબેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, કેબલ પ્રોટેક્ટર રિંગ, ફ્લિપ કવર અને બ્લૂટૂથ સ્પીકર બિલકુલ મફત. રૂપિયા 26,000 અને તેનાથી વધુ કિંમતના કોઈપણ સ્માર્ટફોનની ખરીદી પર મેળવો ટ્રોલી બેગ, સ્માર્ટ વોચ, ઇયરબડ્સ, ક્લિપ કવર, મોબાઈલ સ્ટેન્ડ, કેબલ પ્રોટેક્ટર રિંગ અને બ્લૂટૂથ સ્પીકર બિલકુલ મફત. એક ટફન ગ્લાસ કોઈપણ સ્માર્ટફોન પર લગાડવા પર નેકબેન્ડ અને યુનિવર્સલ ફ્લિપ કવર બિલકુલ ફ્રી. ફ્રી કૂપન અને ફ્રી લકી ડ્રોની સ્કીમમાં તમે જીતી શકો છો 51 જેટલી આઇટમમાંથી કોઈપણ આઇટમ, જેમાં TV, ફ્રીજ, AC, વોશિંગ મશીન, ઓવન સહિતની અન્ય ઘરવખરી. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર તો ચાલુ જ છે, જેમાં તમારા જૂના સ્માર્ટફોનનું સારામાં સારું વળતર આપવામાં આવશે. બગડેલા મોબાઈલને તાત્કાલિક અસરથી વ્યાજબી ભાવે રિપેર કરી આપવામાં આવશે. અહીં તમને વિવોના અત્યાધુનિક તમામ મોડલોનો લાઈવ ડેમો જોવા મળશે. તો ગ્રાહક મિત્રો, દિવાળીની રાહ શા માટે જોવાની. આ ઓફર તમે કદી સાંભળી નહીં હોય, પરંતુ હવે રૂબરૂ જોવાનો મોકો મળ્યો છે. તો આજે જ અલ્ટી મોબાઈલની અચૂક મુલાકાત લઈ સ્કીમનો લાભ ઉઠાવો. સરનામું અલ્ટી મોબાઈલ, શોપ નંબર 2-3, આંબેડકર શોપિંગ સેન્ટર, સુપર માર્કેટ પાસે, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 0992-241-98-98-3, અલ્તાફ પટેલ 98-245-32-651, ઇદ્રીસ પટેલ 70-161-085-94, વિવો સ્ટોર. ભરૂચના જૂના અને જાણીતા મીઠાઈવાલા એટલે ઇસ્માઇલજી મીઠાઈવાલા સેન્ટર. આપના સ્વાદ અને સ્વાસ્થ્યને અનુરૂપ
વિવિધ પ્રકારની શુદ્ધ મીઠાઈઓ મળશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ જલ્દી પડવા નિમિત્તે સ્પેશિયલ ચોખા ઘીમાંથી બનાવેલ મલાઈ ઘારી, માવા ઘારી, પિસ્તા ઘારી, ડ્રાય ફ્રૂટથી ભરપૂર ઘારી મળશે। દરેક જાતની મીઠાઈઓ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે। દરેક મીઠાઈ બજાર કરતાં ઓછા ભાવે મળશે। અમારી બીજી કોઈ શાખા નથી। આજે જ પધારો ઇસ્માઇલ મીઠાઈવાલા સેન્ટર, મોટલાબાઈ સ્કૂલની ગલીમાં, કોટ પારસીવાડ, ભરૂચ। મોબાઈલ નંબર 95583-87020, 99-799-52-713। ઇસ્માઇલજી મીઠાઈવાલા સેન્ટર। ये वैगनार कार, ये एक्टिवा, ये होंडा पैशन, ये डबल डोर फ्रिज और ये 43 इंच टीवी जैसे गिफ्ट आप भी जीत सकते हो, क्योंकि फ्रेंड्स मोबाइल लेके आया है फेस्टिव धमाका लकी ड्रॉ ऑफर, जिसमें लकी विनर्स को मिलेंगे हजारों से लाखों तक के गिफ्ट्स। इन धमाकेदार गिफ्ट्स में है एक वैगनार कार, 5 एक्टिवा, 5 पैशन, 5 डबल डोर फ्रिज, 5 टीवी, ब्रांडेड मिक्सचर और भी अट्रैक्टिव गिफ्ट जो आपके हो सकते हैं। लकी ड्रॉ स्टार्ट हो रहा है 11 अगस्त से और पार्टिसिपेशन के लिए सिर्फ 100 रुपीज रजिस्ट्रेशन फी है। और रजिस्ट्रेशन के लिए कोई भी एडिशनल प्रोडक्ट खरीदने की जरूरत नहीं है, बस स्टोर विजिट करके अपना नाम रजिस्टर कर सकते हो। रजिस्टर करने पर हर एक पार्टिसिपेंट को मिलेगा 500 का डिस्काउंट कूपन, जिसकी वैलिडिटी है 31 दिसंबर तक। और हाँ, डिस्काउंट कूपन को आप 5 अलग अलग प्रोडक्ट्स पर यूज कर सकते हो, जिस पर हर एक प्रोडक्ट पर 100 रुपीज ऑफ मिलेगा विद टर्म्स एंड कंडीशन अप्लाई। और तो और, ये कूपन आप अपने दोस्तों के साथ भी शेयर कर सकते हो। और ये लकी ड्रॉ ऑफर फ्रेंड्स मोबाइल के हर एक भरोसा अंकलेश्वर ब्रांच पे चल रहा है, तो विजिट कीजिए फ्रेंड्स मोबाइल और अपना नाम रजिस्टर करवाइए इस फेस्टिव धमाका लकी ड्रॉ में। क्या पता आपका लक आपको जिता दे। फ्रेंड्स मोबाइल का फेस्टिव लकी ड्रॉ ऑफर शुरू हो गया है। आप भी जीत सकते हो वैगनआर, एक्टिवा, पैशन बाइक और 43 इंच की टीवी जैसे धमाकेदार गिफ्ट्स। कॉन्टेस्ट में रजिस्टर करने के लिए बस फ्रेंड्स मोबाइल से 200 प्लस रुपीज की शॉपिंग करनी है और आपका रजिस्ट्रेशन फ्री में हो जाएगा। इतना ही नहीं, रजिस्ट्रेशन करने पे आपको मिलेगा ₹500 का फ्री डिस्काउंट वाउचर, जिसे आप किसी 5 अलग अलग प्रोडक्ट्स पर यूज कर सकते हो। यानी सिर्फ एक नॉर्मल सा टफन ग्लास लगवाने पर इतने सारे ऑफर्स मिल रहे हैं, तो कहीं और क्यों जाना। फोन्स एंड एसेसरीज की शॉपिंग यानी फ्रेंड्स मोबाइल, ये ऑफर फ्रेंड्स मोबाइल के भरूच और अंकलेश्वर की सभी ब्रांच पर चल रहा है। तो आज ही विजिट कीजिए फ्रेंड्स मोबाइल और रजिस्टर कीजिए इस फेस्टिव लकी ड्रॉ ऑफर में। और न्यू ऑफर जानने के लिए फ्रेंड्स मोबाइल का इंस्टा आईडी भी फॉलो कीजिए। અંકલેશ્વર જેડીસીમાં આવેલ રેની લાઇફ સાયન્સ કંપની ખાતે દેશના રતન અને દિગ્ગજ ઉદ્યોગપતિ સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રાર્થના સભા પણ યોજવામાં આવી હતી। દેશના ટોચના ઉદ્યોગપતિ અને ભારત રત્ન તેમજ દાનવીર તથા ટાટા સન્સના માનદ 86 વર્ષીય ચેરમેન રતન ટાટાએ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। રતન ટાટાના નિધનથી દેશ સહિત સમગ્ર વિશ્વમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે ઉદ્યોગ જગતમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઇફ સાયન્સ કંપની ખાતે કંપનીના ડિરેક્ટર કલ્પેશ કોઠિયા, અમિતભાઈ શાહ, મિતેશભાઈ કાછડિયા અને મનીષભાઈ કોઠારી તેમજ ગોવિંદભાઈ સાવલિયાની અધ્યક્ષતા હેઠળ દેશના રતન એવા ઉદ્યોગપતિ સ્વર્ગીય રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેની લાઇફ સાયન્સ તમામ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સ્વર્ગીય રતન ટાટાની તસવીર ઉપર પુષ્પો અર્પણ કરી પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ અર્પી હતી। હું કલ્પેશ કોઠિયા, રેની લાઇફ સાયન્સ મેનેજિંગ પાર્ટનર। આજના દિવસે અમારી ગ્રુપ કંપની દ્વારા આપણા ભારત રત્ન શ્રી રતન ટાટા સાહેબનો એક શ્રદ્ધાંજલિનું એક આયોજન કરેલું, જેમાં અમારા દરેક કંપનીના પરિવારના સભ્યો જોડાયેલા અને દરેક લોકોના ચહેરા ઉપર એક બહુ દુઃખનું ચિત્ર દેખાઈ રહ્યું હતું, કારણ કે આપણે એવા એક વ્યક્તિ ગુમાવ્યા છે જેણે દેશ માટે નાનામાં નાના ઘરથી લઈ અને મહેલ સુધીની સફર હતી એમની, અને એનું એક સપનું હતું કે હું ક્યારેય મારા દેશને ઝૂકવા નહીં દઉં અને મારા દેશ માટે જે કંઈ કરવું પડે। અને આજે તમે જુઓ તો દરેક ક્ષેત્રની અંદર આજે હજારો એમ્પ્લોયમેન્ટથી લઈ અને દરેક વ્યક્તિને એ મદદરૂપ એમના માર્ગદર્શક છે આપણા બધા માટે। અને રતન ટાટા સાહેબને ભગવાન એમના આત્માને પરમ શાંતિ આપે અને એમના ચરણોમાં સ્થાન આપે એ હેતુથી આ તમે આયોજન કરેલું અને દરેક લોકોએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી। ભરૂચમાં શ્રી ગોવર્ધનનાથજીના 481મા પાટોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી।
શ્રી ગોવર્ધનનાથજીના 481માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સૌ પ્રથમવાર એક સ્થળે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકના દર્શન યોજવામાં આવ્યા હતા. વૈષ્ણવજનો તેમજ વડીલો શ્રી મહાપ્રભુજીની સમગ્ર ભારતમાં આવેલી વિવિધ 84 બેઠકોના દર્શનનો લાભ કોઈક કારણોસર લઈ શકતા નથી કે જઈ શકતા નથી તેવા વડીલો માટે સૌ પ્રથમવાર ભરૂચમાં શ્રી મહાપ્રભુજીની 84 બેઠકોના દર્શન એક જ સ્થળે યોજવામાં આવ્યા હતા. પરમ પૂજ્ય ગોસ્વામી 105 વ્રજપાલલાલ મહોદયની ઉપસ્થિતિમાં ગોવર્ધનનાથજીના 481માં પાઠોત્સવની ઉજવણીના ભાગરૂપે પરમ પૂજ્ય 108 રવિકુમાર મહારાજની આજ્ઞા અનુસાર ભરૂચના લલ્લુભાઈ ચકલા સ્થિત શ્રીજી મંદિર ખાતેના હોલમાં શ્રી ઠાકોરજીની સન્મુખ ભરૂચમાં સૌપ્રથમવાર એક સ્થળે મહાપ્રભુજીની 84 બેઠકોના ઝાંખી દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ભરૂચમાં શ્રીજી દર્શન ખાતે સૌપ્રથમવાર યોજાયેલ શ્રી મહાપ્રભુજીની 84 બેઠકોના અદ્ભુત દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે ભરૂચ શ્રીજી મંદિરનો 481નો પાટોત્સવ મહોત્સવ છે, એના સંદર્ભમાં આજે શ્રીજી મંદિર દ્વારા સમગ્ર 84 બેઠકનું પ્રદર્શની અને ઝાંખીનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે ઠાકોરજીની સમક્ષ ભરૂચના દરેકે દરેક વૈષ્ણવોને પ્રદક્ષિણા ફરવાનો બી લાભ મળેલો છે. ભરૂચ તથા ગુજરાતની અંદર આ રીતનું આયોજન પ્રથમ વખત આ રીતે મોટા પાયે કરવામાં આવેલું છે, તો જે દર્શનનો દરેક વૈષ્ણવે લાભ લીધો છે અને અત્યારે બી લાભ લઈ રહ્યા છે. આ જે બી પ્રોગ્રામ અમારો મનોરથ કરવામાં આવેલો છે એમાં દરેકે દરેક વૈષ્ણવે સાથ સહકાર આપ્યો અને એ સાથ સહકાર આપવા થકી જ આ અમારો મનોરથ થયેલ છે. ભરૂચ ખાતે એલપીજી ગેસ સેલ્સ ઇન્ડિયા ઓઇલમાં ફિલ્ડ ઓફિસર સુખબીરસિંહ અને ગેસ સર્વિસના ઇસ્માઇલ પટેલની આગેવાનીમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું, જેમાં ચાવજ માર્ગ પર આવેલ ગેસ ગોદાઉન ખાતેથી નીકળેલી રેલીને મહાનુભાવના હસ્તે ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી શહેરના અનેક વિસ્તારમાં ફરી હતી. भ्रष्टाचार का विरोध करें, राष्ट्र के प्रति समर्पित रहें. केंद्रीय स्वतंत्रता आयोग द्वारा जनहित में जारी. ભરૂચ શહેર શ્રવણ ચોકડી નજીક જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતા દુર્ગા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેનું ગત રોજ 13 ઓક્ટોબરના રોજ દુર્ગા માતાની પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં રોજગાર ધંધા અર્થે સ્થાયી થયેલા બંગાળી સમાજ છેલ્લા 44 વર્ષ ઉપરાંતથી આસો નવરાત્રિમાં દુર્ગા મહોત્સવની ઉજવણી કરતો આવ્યો છે. આ પર્વ આસો નવરાત્રિના 5મા દિવસેથી દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજન સ્થાપના કરી આસો નવરાત્રિની નોમ સુધી માતાજીની ભક્તિમાં બંગાળી સમાજ મગ્ન બની જતો હોય છે, જ્યાં બંગાળી સમાજ દ્વારા માતાજીની ભક્તિ કરી દુર્ગાષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાય છે. 8 ઓક્ટોબરના રોજ દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા માતાજીની વિધિવત ધાર્મિક પૂજા સાથે સ્થાપના કરી નોમ સુધી માતાજીની આરાધના કરવામાં આવી હતી. આ વર્ષે પણ બંગાળી સમાજ દ્વારા માતાજીની પ્રતિષ્ઠા કરી અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં ગતરોજ તારીખ 13 ઓક્ટોબરના રોજ સિંદૂર ખેલાની વિધિ કરીને સાંજના સમયે દુર્ગા માતાજીની વિસર્જન યાત્રા નીકળી હતી, જેમાં બંગાળી સમાજના યુવાનો યુવતીઓ અને બાળકો જોડાયા હતા. ડીજેના તાલે નાસ્તા ઝૂમતા તેઓ નર્મદા નદી કિનારે પહોંચી દુર્ગા માતાજીનું વિસર્જન કરાયું હતું. પર્યાવરણ બચાવવાના અભિયાનમાં લદ્દાખથી નીકળેલા સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમકુમાર તથા પંજાબના સાયકલિસ્ટ ગુરમીત સિંહ સરાન બંને સાયકલિસ્ટ તેમની વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટેની આ સાયકલ યાત્રા લડાખથી શરૂઆત કરી કન્યાકુમારી સુધી જવાના છે. વિક્રમકુમાર તથા ગુરમીત સિંહ લડાખ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન થઈ દરેક રાજ્યમાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે આશરે 3400 જેટલું સાયકલિંગ કરી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી.
આ મુલાકાતના દરમિયાન બંને સાયકલિસ્ટોએ જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રા દરમિયાન રૂટમાં આવતા દરેક વિસ્તારમાં લોકોને વૃક્ષ ઉગાડવા તથા પર્યાવરણ બચાવવાના પ્રયત્ન કરાશે તથા ગુજરાતથી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, કન્યાકુમારી સુધી જવાના છે તથા હરિયાણાના સાયકલિસ્ટ વિક્રમકુમાર તેમની આ સાયકલ યાત્રા શ્રીલંકામાં પૂરી કરશે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તેમજ શ્વેતા વ્યાસે બંને સાયકલિસ્ટોની આ સાયકલ યાત્રા નિર્વિઘ્ન રીતે અને સલામતપૂર્વક પૂર્ણ થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગુરમીત સિંઘ પંજાબથી આવેલા છે અને આખું લેહ લદ્દાખ અને ઉત્તર ભારત ફરીને એમની એકદમ સાદી સાયકલ પર આજે ભરૂચ આવી પહોંચ્યા છે અને ભારત ભ્રમણ કરવાના છે. વિક્રમ કુમાર હરિયાણાથી છે અને તે લદ્દાખ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત સુધી આવી ગયા છે અને ભરૂચમાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને એમની આ પછીની યાત્રા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરાલા થઈ કન્યાકુમારી સુધી છે અને કન્યાકુમારીથી એ પાછા શ્રીલંકા પણ સાયકલિંગમાં જવાના છે અને આ સાયકલિંગ યાત્રા દરમિયાન તે વૃક્ષ વાવો તથા પર્યાવરણ બચાવવાનો સંદેશ ફેલાવવાના છે. તો આ એમના ઉમદા કાર્ય બદલ અમે એમને આવકારીએ છીએ અને આ યાત્રા એમની સુખમય અને સફળ રહે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. જંબુસરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે તેમજ મકાનના છાપરા પણ દૂર દૂર સુધી ઉડી જવા પામ્યા હતા. જંબુસરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થયા છે તેમજ કેટલાક મકાનના પતરા ઉડીને દૂર પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસરમાં નદી કિનારે આવેલ મહાપુરા ગામ વારંવાર કુદરતી આફતોનો શિકાર બનાવ્યો છે. મહાપુરા ગામના દોલતભાઈ જાદવ તેમજ જંબુસર મહાપુરા રોડ ઉપર રહેતા બચુભાઈ કાળાભાઈ વાઘેલાના મકાનના પતરા દૂર સુધી ઉડ્યા હતા. જંબુસરના મહાપુરા ગામે ડાંગરના પાકને પણ ભારે મોટું નુકસાન થયું છે. એક મહિના પહેલાં આવેલા પૂરના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું જેની હજુ સરકાર તરફથી કોઈ ખેડૂતોને સહાય મળી નથી અને ગતરોજ વરસેલા વરસાદના કારણે અને ભારે પવનના કારણે ફરીવાર ખેડૂતોએ પોતાના મહામૂલ્ય પાકને તાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. તેઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા સર્વે કરી તેઓને સહાય આપવામાં આવે. શું નામ છે તમારું? બચુભાઈ કાલિદાસ. ક્યાં રહેવાનું? અહીં જરામનગરી. શું થયું છે? અમારે કાલે લગભગ 5:30 ના ગાળા મેં વાવાઝોડું આવ્યું. તેની અંદર મારું આખું મકાન ઉડી ગયું. ઘરની તિરાડો પડી ગયો. અમે બાલ બચ્ચા લઈને છોકરા સાઈડમાં ભરી દઉં અને મારું નામ મુન્ના ઠાકોર છે. હું જંબુસર તાલુકા મહાપુરા ગામના વતની છું. ગઈકાલે જે કુદરતી હોનારા તરીકે જે વાવાઝોડું અને વરસાદ ભયંકર હતો એ વરસાદના કારણે અમારા મહાપુરા ગામની અંદર ડાંગરોને ખૂબ જ નુકસાન થયું છે અને મહાપુરા ગામની અંદર અમુક ઘરોના પતરા પણ ઉડી ગયા છે. એટલે અમારે સરકાર કરીને એક આશા છે કે આનું જેમ બને તેમ જલ્દી સર્વે થાય અને વહેલી નુકસાની મળે. અગાઉ પણ એક મહિના પહેલું જે કુદરતી હોનારા જે પૂર આવ્યા હતા એ પૂરનું હજુ અમને નુકસાની મળી નથી. એટલે અમારે સરકારને ફરીથી અપીલ કરવી પડે છે કે આનું જેમ બને તેમ વહેલું નુકસાની વહેલી મળે એક સરકારને અમારી અપીલ છે. ભરૂચના પાદરિયા ગામે આકાશી વીજળી ત્રાટકતા 3ના મોત થયા હતા જેના કારણે ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ભરૂચના પાદરિયા ગામ નજીક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ઝાડ નીચે ઉભેલા 5 વ્યક્તિઓ પર વીજળી ત્રાટકતા 3ના મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. 2 વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 3 મૃતકોમાં 2 ચોરંદા ગામના અને 1 કરણ ગામનું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની પાલિત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે સમનીથી ટંકારી આવતા નહેર રોડ ઉપર આશરો લેવા 5 લોકો વોર્ડના ઝાડ નીચે ઊભા હતા. તે સમયે આકાશી વીજળી પડતા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલ 3 વ્યક્તિઓના મૃતદેહને પાલિત પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા ગામમાં થતા વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવા ગંભીર આક્ષેપ લીંડા ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના લીંડા ગામમાં સિમેન્ટ કોન્ક્રીટથી બનતા રોડમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે એવા ગંભીર આક્ષેપ રોડ કોન્ટ્રાક્ટર સામે ઊભા થયા છે. રોડના કામમાં રેતીની જગ્યાએ નદીમાંથી મળતી હલકી ગુણવત્તાની સાગડિયા કાળી રેતી વાપરતા હોવાનું દેખાય છે. લીંડા ટીકરા ગ્રામ પંચાયત દ્વારા કોન્ટ્રાક્ટરને આપેલ કામો ધારાધોરણ મુજબ કરવામાં આવતા નથી તેવા આક્ષેપ ગામની મહિલાઓએ લગાવ્યા હતા. સરપંચ અમારું કંઈ કામ કર્યું નથી. ગામમાં બી અમારે બહુ તકલીફ છે. આ બારેથી પહેલાં બેરા તો જવાય જ ના.
અંકલેશ્વર આવકાર કંપનીમાંથી રૂપિયા 5000 કરોડનું ડ્રગ્સ ઝડપવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ. કંપનીના ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેંસાણીયાની ધરપકડ. અન્ય બે કેમિસ્ટ મયુર દેસલે અને અમિત પેસુરિયાની ધરપકડ. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી ડ્રગ્સના મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસના મુમતાઝ પટેલે ઉડતા પંજાબ બાદ ઉડતા ગુજરાતના નિવેદન સાથે ભાજપ સરકાર પર કરેલા આક્ષેપોના કારણે રાજકારણ ગરમાયું. ભરૂચના જિલ્લા ભાજપના પ્રમુખ અને ભરૂચના ધારાસભ્યએ રદિયો આપ્યો. ઉત્તરપ્રદેશના મહંત દ્વારા ઇસ્લામ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી, મહાન પેગંબર વિરુદ્ધ થયેલ અભદ્ર ટિપ્પણીનો મામલો, સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજમાં રોષ. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ. મહંત વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ. આજરોજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ભરૂચથી વડોદરા અને વડોદરાથી ભરૂચ જતા માર્ગનું ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચથી વડોદરા જતો માર્ગ સમારકામ ચાલતું હોય ટોલ ટેક્સ વસૂલવામાં આવતું ન હતું. અંકલેશ્વર હાઈવે ઉપર ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રેલર આમલા ખાડીમાં ખાબક્યું. ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોત. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.